અને નમસ્કાર સ્પાર્ક દર્શક મિત્રો, 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ, ત્યારે આજે વડોદરા શહેરમાં એબીવીપી દ્વારા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા, નો ડ્રગ્સ સે ટુ નો ડ્રગ્સ નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે અને નશામુક્ત સમાજના નશાથી દૂર રહેવાની જયારે આ એક હાકલ કરવામાં આવી છે, સાચો સેવક બનીશ. જય હિન્દ, વંદે ભારત. વિદ્યાર્થી પરિષદના થેન્ક યુ વિદ્યાર્થીઓ દ્વારા આ એક નવી પહેલ. આજનો આ દિવસ અનેક કાર્યક્રમો થતા હોય છે અને આજ કાર્યક્રમો અંતર્ગત શાળાના બાળકો સાથે સાથે વ્યસનથી દૂર રહેવા માટે અને વ્યસન ત્યજવા માટે શપથ લેવડાવવામાં આવી છે. અવાજ બંધ કરીને પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. મિત્રો, અત્યારે જ આપણે શપથ લીધા કે નશાથી દૂર રહેવું છે, પરંતુ યુવાનું ઊંધું કરીએ ને તો એ વાયુ થાય અને વાયુને કોઈ રોકી નથી શકતું. જેમ વાયુને કોઈ નથી રોકી શકતું, એમ યુવાને પણ કોઈ અલર્ટ થાય, અવેર થાય, તો એનો માર્ગ બદલવાની જરૂર છે. નહીં કે એને રોકવાનો, નશો જે છે એનો માર્ગ બદલવા માટે સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ સૌનો બહિષ્કાર કરવો. એમાંના જ એક આરજે ક્ષિતિજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હવે આગળના કાર્યક્રમ માટે હું એમને મંચ સોંપું છું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે આજે આજના દિવસે એટલે કે યુવા દિવસ તરીકે પણ આજના દિવસને ઉજવવામાં આવે છે. અને આ યુવા દિવસ નિમિત્તે જ અક્ષયભાઈ, જેઓ એબીવીપીના કાર્યકર્તા છે, બધા મજામાં? આ બાજુવાળા મજામાં નથી લાગતા, મજામાં? આ બધા ક્યારના એવું કહે છે કે આ વ્યસન નહીં કરવું, વ્યસન નહીં કરવું, પણ વ્યસન એટલે શું કોઈને ખબર છે? એક જ પ્રકારનું વ્યસન નથી, જીવનમાં ઘણા બધા પ્રકારના વ્યસનો હોય છે. બધા ફેલ, આ બાજુવાળા તો ફેલ જ. ભાઈ, અમારું ખબર છે વ્યસન એટલે શું? હાનિકારક વસ્તુઓ. સારું, એટલું ડ્રગ્સ હાનિકારક. જો એક વસ્તુ સમજો, બધા એવું કહે છે કે ભાઈ વ્યસન નહીં કરવાના, પણ મજા કેટલી આવે વિચાર કરો. પેલું પિક્ચર આવ્યું હતું, પેલું કબીર સિંહ, હે, બાઇક પર ઢુક 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 જતા હોય, હાથમાં સિગરેટ હોય, ધુમાડા ઉડતા હોય, કેવી મજા આવે? આવે ને? મજા આવે કે ના આવે? સરસ. ચલો હવે આ બાજુ આવી જાઓ. પાછા યુથ આઇકોન અને આરજે ક્ષિતિજ, વ્યસન કેમ ના કરવું જોઈએ અને એનાથી કઈ કઈ વસ્તુઓ થાય, શારીરિક કઈ તકલીફો પહોંચે, એ તો મેડમે બહુ સરસ રીતે સમજાવ્યું. પણ એક વસ્તુ જે મોટા ભાગના લોકો જે વ્યસન કરતા હોય એમને કદીક તમે પૂછશો ને તો એ બહાના આપશે તમને. તમે એવું પૂછો કે તમે કેમ કરો છો, એટલે કે યાર ટાઈમ પાસ, મજા આવે, યુવા દિવસ. હવે ટાઈમ પાસ આવો, તમારી આસપાસ કોઈ હોય ને તેમની મારી પાસે મોકલી આપજો, કારણ કે મારી પાસે કામ બહુ છે, તો એમને હું કામે લગાડી દઈશ. બીજું રીઝન ઘણા લોકો એવું આપતા હોય છે કે મારા દાદા છે ને 90 વર્ષના હતા ને, ત્યાં સુધી બીડી પીતા હતા રોજ એક જુડી, એમને તો કઈ ના થયું, તો આપણને કઈ નહીં થાય. બકા, તારા દાદા ખેતરમાં 10 કિલોમીટર ચાલીને જતા હતા, ત્યાં કાળી મજૂરી કરતા હતા, રોટલો ખાતા હતા, ઘી ખાતા હતા, એટલી મહેનત કર્યા પછી ઘરે આવતા હતા. તમને 100 મીટર ચાલવામાં પરસેવા છૂટે છે, પેલા 10 કિલોમીટર ચાલતા હતા. અને બીજું, જો એમને નથી થયું એનો મતલબ એ કે મને નહીં થાય, એવી કોઈ ગેરંટી છે? કોઈ ગેરંટી નથી. ઘણા બધા લોકો એવું કહેતા હોય, હું તો છે ને બહુ સ્ટ્રોંગ છું, લા મને કઈ ના થાય, પણ જયારે થાય ને ત્યારે રડતાય ના આવડે. એવું કહેવાય છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં, એવું લખ્યું છે કે મનુષ્ય અવતાર એ સૌથી છેલ્લે મળે. એવું કહેવાય છે કે આપણા જે સર્જનહાર છે એમણે મનુષ્ય અવતાર આપણને છેલ્લે એટલે આપ્યો કે બધી યોનિઓમાંથી પસાર થયા પછી આપણે જ્યારે મનુષ્ય બનીએ ત્યારે આપણને સમજમાં આવી ચૂક્યું હોય કે આ બ્રહ્માંડ સૃષ્ટિની રચના કેમ કરવામાં આવી છે. હવે એ મનુષ્ય અવતાર છેલ્લે મળ્યો હોય એટલે પછી આપણે તો સિગરેટો પીને બરાબર જલસા કરવાના, બરાબર ને? મનુષ્ય અવતાર આપણને એટલે મળ્યો છે કે આપણે બીજા મનુષ્યોની મદદ કરી શકીએ, પોતાનો ઉદ્ધાર કરી શકીએ,
વિદ્યાર્થી તમે તો હજુ નાના છો, તમારી જવાબદારી મમ્મી પપ્પા પર હોય કે જે પણ ઘરના વડીલો હોય એમના પર હોય, બરાબર. પણ સૌથી પ્રથમ દરેક વ્યક્તિની જવાબદારી પોતાના પ્રત્યે છે. જો હું જ મારું શરીર નહીં સાચવું તો હું ફરિયાદ કોને કરીશ? મારા મમ્મી ટીચર હોય આજના આ દિવસે અને મેં પેપરમાં કંઈ જ ના લખ્યું, બાળકો વિદ્યાર્થીઓને એક હાકલ કરવામાં આવશે, તો મને 100 માં 100 નું વિરોધ આપવો પડે. મને મારા મમ્મી ટીચર રહ્યા એકલું પાન પડે કે માવાનું વ્યસન નહીં, પરંતુ કેટલા નાયક 100 માંથી 0 છે, કોઈ ઘણા બધા વ્યસન હોય છે. એવી જ રીતે જો તમે તમારા શરીરની કાળજી નહીં રાખી હોય તો આગળ ચાલીને બારમી જાન્યુઆરી જન્મદિવસ આજે 12 જાન્યુઆરીએ સ્વામી યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ સાથે સાથે રાષ્ટ્રીય યુવા દિવસ વિદ્યાર્થી પરિષદ ઉજવી રહ્યો હોય ત્યારે વડોદરા મહાનગરમાં તમામ સ્કૂલોમાં 50 થી વધુ કાર્યક્રમો થઈ રહ્યા છે. સાથે સાથે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા એક મોટો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. એનો આ કાર્યક્રમ વ્યસનમુક્તિ યાત્રા પર કરવામાં આવ્યો છે. આનું કારણ એ જ છે કે વિદ્યાર્થી પરિષદ આજના યુવાનો વધુ પડતા વ્યસનો પર જઈ રહ્યા છે, તો વિદ્યાર્થી પરિષદનો એ જ મુખ્ય લક્ષ્ય છે કે આવા વિદ્યાર્થીઓ વ્યસન પર ના જાય, વ્યસનની કુટેવો ટાળે અને જે વ્યસન મુક્ત અભિયાન જે ચલાવી રહ્યું છે આપણી વડોદરા શહેર પોલીસ અને સાથે સાથે તમામ નાગરિકો ચલાવી રહ્યા છે, તો યુવાનોથી એક જ અમે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જે પણ વ્યસન કરવા કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ વ્યસન કરી રહ્યા છે એ ટાળે અને આ કાર્યક્રમ આ વ્યસન મુક્તિ યાત્રામાં એકબીજાને સંદેશો પહોંચાડે કે આપણે વ્યસન ન કરવું છે. આજના આ કાર્યક્રમથી મને લાગી રહ્યું યુવાનો ક્યાંક ને ક્યાંક છોડી દેતે એવું નથી, એ માટે હાકલ કરવાની જરૂર છે, એક અવેરનેસ લાવવાની જરૂર છે. કયા પ્રકારના અવેરનેસના કાર્યક્રમો યુથ કરે તો આ બધી વસ્તુ કરવા માટે તમારે પહેલા, તમારી વાત તદ્દન સાચી, આજ કાર્યક્રમોની અવેરનેસ લાવવા માટે વિદ્યાર્થી પરિષદ એક મુહિમ લીધી છે અને આજથી જ આ રેલીનું આયોજન કરી અને ગલીએ ગલીએ જઈ અને આનો સંદેશો પહોંચાડવાની છે અને સાથે સાથે વિદ્યાર્થી પરિષદના નગર વાઇઝની ટીમ પણ આની પાછળ કામ કરવા જઈ રહ્યું છે અને યુવાનો આ કુટેવોને ટાળે એની મહેનત કરી અને વિદ્યાર્થી પરિષદ આનો એક લક્ષ્ય લીધું. આમાં વડોદરા શહેર પોલીસના આપણા ડીસીપી મેડમ વડીલ આજે મારો જન્મદિવસ છે, મને બર્થડે ગિફ્ટ તરીકે તમે આ તમારું વ્યસન છોડી દો, એ મને ભેટ આપો. બોલો, માંગશો કે નહીં? તમારા ઘરમાં, તમારી આસપાસ, તમારા સગામાં, તમારા સમાજમાં, મહોલ્લામાં, અપાર્ટમેન્ટમાં, કોઈ પણ તમારા વડીલ રહેતા હોય કે જેમને નાનામાં નાનું પણ વ્યસન કેમ ના હોય, એમની પાસે વ્યસન છોડાવવાની ભેટ તમારી બર્થડે 2024 માં આવે ત્યારે માંગજો. માંગશો કે નહીં? નશો એક એવી વસ્તુ છે કે જેને લઈને જે બોડી અને કેક નહીં મળે, કેમિકલી પ્રોસેસ છે તે યુઝ ટુ થઈ જતી હોય. હું એટલું જ કહેવા માંગુ છું મિત્રો કે અનેક રોગોનું કારણ બને છે કે જ્યાં સૌથી વધારે માત્રામાં યુવાનો રહે છે. વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી કે આ યુવા ધનને, આ યુવા શક્તિને આપણે સાચી દિશામાં આગળ લઈ જઈએ. એબીવીપીના કાર્યકર્તાઓ છે, આપણો પોલીસ વિભાગ છે, આપણું તંત્ર છે, બધા જ તમને સાચી દિશા બતાવવા માટે તત્પર છે. તમે ફક્ત હા પાડો પછી આખી દુનિયા આપણે જીતે. બોલો ભારત માતા કી જય. દિશા દિશા મેં ગુંજ રહા અબ ભારત કા જયકારા હૈ, યહી સદી યુવા કી હોગી, યહી સમય કી ધારા હૈ. સમય નહીં વહ દૂર કી હમ ફિર વિશ્વગુરુ કહેલાયેંગે, સમય નહીં વહ દૂર કી હમ ફિર વિશ્વગુરુ કહેલાયેંગે, શિખર શિખર પર સૂર્ય કેતુ ફિર લહર લહર લહરાયેંગે. રાષ્ટ્ર કાર્ય મેં જુટે હુએ હમ, રાષ્ટ્ર કાર્ય મેં જુટે હુએ હમ, શુભ સંકલ્પ હમારા હૈ, યહી સદી યુવા કી હોગી, યહી સમય કી ધારા હૈ. યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના વિચારોને લઈને આગળ વધતું અખિલ ભારતીય વિદ્યાર્થી યુથ આઇકોન સંગઠન જ્યારે આટલો મોટો કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે તેના મહાનગર મંત્રી ઋષિકભાઈને મંચ પર આમંત્રિત કરું છું. અમારી સાથે યુથ આઇકોન આરજે ક્ષિતિજ પણ જોડાઈ ગયા છે. સર, આજે 12 જાન્યુઆરી
યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગણાય છે સ્વામી વિવેકાનંદ. તેઓના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવે છે. ભારત માતા કી. આપણો દેશ સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે અને એટલા માટે જ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે બધા યંગસ્ટર્સ ભેગા મળીને સાચી દિશામાં આગળ વધે. જો આપણે એ કરવા સક્ષમ બનીશું તો આપણે ફક્ત દેશ નહીં પણ આખી દુનિયામાં ભારતનો આજે સિતારો અત્યારે ચમકી રહ્યો છે એને વધારે આપણે ચમકાવી શકીશું. એટલે મને તો એવું લાગે છે કે આજના દિવસે દરેક યુવાને ભેગા મળીને એક સ્લોગન અપનાવવું જોઈએ કે ભાઈ હું વ્યસનને ના હું અપનાવીશ કે ના હું કોઈને અપનાવવા દઈશ. સૌથી વધારે અગત્યનું મને એવું લાગે છે કે અત્યારે બહુ બધા લોકો ટાઈમ વેસ્ટ કરતા હોય કે આ તો વ્યસન એટલે આપણે જનરલી એવું સમજતા હોય છે કે ભાઈ તમાકુનું વ્યસન છે કે ભાઈ દારૂ કે વોટ એવર ડ્રગ્સ નું વ્યસન છે. પણ આજકાલ તો મોબાઈલનું પણ વ્યસન એટલું બધું વધી ગયું છે. હું એવું નથી કહેતો કે મોબાઈલ ખરાબ છે પણ એને તમે સાચી દિશામાં વાપરો. એ જ મોબાઈલ જેના પર તમે રીલ્સ જોઈને કલાકો વિતાવો છો એના ઉપરથી તમે નોલેજ પણ મેળવી શકો. એટલે તમારા ઉપર છે, સોર્સિસ તમારી પાસે છે કેવી રીતે એનો ઉપયોગ કરવો. એટલે આજના દિવસે યુવાનોએ ખાસ એ નોંધવાની જરૂર છે કે ભાઈ તમે ટેકનોલોજીને પોતાના લાભ માટે કંઈક નવું શીખો, કંઈક નવી કંઈક જાણવાની કોશિશ કરો તો એ ટેકનોલોજી તમારા માટે ઉપયોગી બની શકે. છેલ્લો મેસેજ યુવાનોને એક જ વસ્તુ અપીલ કરવા માંગુ છું કે સમય મર્યાદિત હોય છે એટલે મેક ઈચ એન્ડ એવરી મોમેન્ટ કાઉન્ટ. કાલે કરીશું, પરમ દિવસે કરીશું એ ભાવનામાંથી બહાર આવો. આજે જ કરવાનું છે, અત્યારે જ કરવાનું છે એ નક્કી કરો. ખૂબ આભાર. એની જ માટે વિદ્યાર્થી પરિષદ મિત્રો સમય મર્યાદિત છે કે આજના જીવનને આપણે વ્યસન મુક્તિના અભિયાનમાં લગાવી દઈએ તો પાછળનું ભારત એકદમ સુજળ અને દર્શક મિત્રો આ મહત્વની બાબત રહેતી હોય છે. તેની માટે જ વિદ્યાર્થી પરિષદે આજથી એક મુહિમ લીધી છે અને આજથી જ એની યાત્રાની શરૂઆત કરી છે કે આજથી જ આપણે નશામુક્તિ યાત્રાની શરૂઆત કરીએ અને વડોદરાની તમામ ગલીએ ગલીએ જઈ અને આ નશામુક્તિના જે માધ્યમે જે મોટા લોકો પણ આને પહોંચી રહ્યા છે તેને આપણે જ એક સંદેશો આપવાનો છે કે આ વસ્તુ ખોટી છે. નશાની આદત આપણે આગળ જતા શરીર પણ આપણું ખરાબ કરે છે. શહેરના ડીસીપી મેમ પણ ઉપસ્થિત છે. વિદ્યાર્થી પરિષદ શું કહેવા માંગો છો? આજે 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ ઉજવાય છે. યુવાનોના પ્રેરણા સ્ત્રોત કેવા, યુવાનોને કયા પ્રકારની પ્રેરણા આપવામાં આવે? ખાસ કરીને આજે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે તો હું પહેલો મેં સંદેશ એવું આપવા માંગીશ કે યુવાનો છે વ્યસનોથી દૂર રહે, બધા દેશવાસીઓની સમાજની એના માતા પિતાની બધાની જે એ ખૂબ આશાઓ અને અપેક્ષાઓની સાથે સંકળાયેલી છે તો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા વ્યસનથી દૂર રહે અને ઊંચામાં ઊંચો પોતાના લક્ષ્યો હાંસલ કરે અને અમને બધાને ગૌરવ થાય એવું સરસ ઉજ્જવળ ભવિષ્ય બનાવે. અમારી સાથે એસઓજી ગ્રુપના યુવાનોને ખાલી પ્રેરણા યુવાનોને મેમ આપશે. આપણે સૌએ લાઇનમાં 3ની લાઇનમાં રહેવાનું રહેશે. અહીંથી આપણે યાત્રાની વ્યવસ્થા 3ની લાઇનમાં રાખવાની છે. પાણીની વ્યવસ્થા કરેલ છે તો પહેલા આપણે પાણી સૌએ લઈ લેવું દર્શક મિત્રો અને છેલ્લા આપણે નારો લગાવીને આ વાણીને વિરામ આપીશ. સ્વામીજીનો એક લક્ષ્ય હતો અને એક સૂત્ર સ્વામીજી કહેતા હતા. સ્વામીજી કા ક્યા સંદેશ સુંદર સુવાના અપના દેશ. હું બોલીશ, સ્વામીજી કા ક્યા સંદેશ આપણે સૌ બોલવાના. એક મહત્વની બાબત છે સુવાના અપના દેશ. આપણે સૌ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. વ્યસન ખાલી દારૂ નથી, વ્યસન ખાલી તમાકુ નથી, વ્યસન ભારત માતા કી જય, વંદે માતરમ. હું ચોક્કસપણે માનું છું કે આવા જ પ્રકારના કાર્યક્રમો થતા રહેશે તો વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પરંતુ ભારતભરમાંથી વ્યસન મુક્તિના નાબૂદીના કાર્યક્રમો થતા હોય છે. દર્શક મિત્રો આવા કાર્યક્રમો જરૂરી છે કારણ કે આજનો યુવા વર્ગ એ આવતીકાલનું ભવિષ્ય છે અને એ જ ભવિષ્ય ભારત દેશનું ભવિષ્ય છે. દર્શક મિત્રો વ્યસનોથી દૂર રહેવું જોઈએ તેવી હાકલ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી. કેમેરામેન અભરાર સૈયદ સાથે હું બિરેન્દ્ર.